જામનગરમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડિયા પધાર્યા હતા. લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગણેશ પંડાલ પર હુમલો, લાડુના પ્રસાદમાં ભેળસેળ, નવરાત્રી અને હિન્દુ રાષ્ટ્ર પર નિવેદન આપ્યું હતું. વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા યોજવામાં આવશે. વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રા ગામડે ગામડે ફરશે, તેમજ દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે. આ સિવાય પ્રવીણ તોગડિયાએ હવાઈ ચોક ખાતે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી અને વેજુમા હોલ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રકારે ઠેક ઠેકાણે ગામડા અને શહેરોની સોસાયટીને ગલીઓમાં દર શનિ કે મંગળવારે હનુમાન ચાલીસા લોકો એકઠા કરીને કરે. અત્યાર સુધીમાં એવા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર દેશમાં શરૂ થયા છે. અમે લગભગ એકાદા લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર સુધી જઈ રહ્યા છે. આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ગરીબો હોય તો ત્યાં મફતમાં અનાજ, મફતમાં પ્રાઇવેટના ડૉક્ટર અને કોઈને હૃદય કે કેન્સરની મોટા ઓપરેશન સારવારની જરૂર હોય તો મફત પ્રાઇવેટમાં કરી દેવાની વ્યવસ્થા આમ કરી અને હિન્દુઓનું ચિંતા કરનારું આ સ્થાન અમે વિકસિત કરી રહ્યા છે. હું કચ્છમાંથી આવ્યો ત્યાં નખત્રાણામાં પણ ગણેશ પર હુમલા થયા હતા, સુરતમાં પણ થયા. એવું લાગે છે કે આ જેહાદીઓની થોડી હિંમત વધી ગઈ છે, એટલે પોલીસ અને લોકોએ થોડું હિંમતથી આવા બધા જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે. નવરાત્રિના કોઈ ગરબામાં કોઈ મુસલમાનોને પ્રવેશ નહીં આપવાનો. તમે પૂછો કેમ, આ અંબા માતાની ઉપાસનાનું પર્વ છે અને આ મુસલમાનો કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી, એમણે કોઈ ગરબામાં આવવું નહીં. પોલીસે પણ ધ્યાન રાખવું ને લોકોએ પણ ધ્યાન રાખવું. આ જ પ્રકારે હનુમાન ચાલીસા જામનગરમાં ચાલે છે, એવા બધા કાર્યકર્તાઓ સાથે બેસીને થોડી પૂછતાછ કરી એનો ઉત્સાહ વધારવો. એ બહુ જ દુઃખદ વાત છે કે મંદિરનો પ્રસાદ પવિત્ર હોય છે અને એ પવિત્ર પ્રસાદમાં પણ ખોટી વસ્તુ આવીની માહિતી આવી રહી છે. એની પાકી તપાસ થાય અને આવું તિરુપતિ કે ભારતના કોઈ પણ મંદિરમાં ન થાય એવું બધા ભેગા મળીને કાળજી રાખીએ. ગણપતિ પર પથ્થર, એ પથ્થર જેહાદ છે, લવ જેહાદ છે, લેન્ડ જેહાદ છે, પૈસા જેહાદ છે, બાળકો પેદા કરવાની જેહાદ છે. અહીંયા તો બધી જેહાદ જ ચાલી રહી છે. અરે જેહાદે હદ ઓળગી ગયા છે. અરે મારા ભાઈ, પાકિસ્તાન જ આપણા બાપનું છે. એનું ક્યાં હતું? એ તો આંગળિયાત લઈને મોહમ્મદ અલી જિન્ના આવ્યો હતો. મોહમ્મદ અલી જિન્ના અહીંથી ભાગ્યો, અહીંથી જ ભાગ્યો ને કાઠિયાવાડમાંથી.